ડુમસ રોડ ખાતે આવેલી વિપક્યો હાઈસ્કૂલના બસ ચાલક અને કંડક્ટરને કારણ વગર છૂટા કરી દેવામાં આવ્યા છે. જૂના સ્ટાફને છૂટા કરી નવા સ્ટાફની ભરતી કરવામાં આવતા ગુજરાત લેબર યુનિયને કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. ડુમસ રોડ નજીક ટીજીબી હોટેલ પાસે બિગ ફ્યોર હાઈસ્કૂલ આવેલી છે. આ સંસ્થા અને કોન્ટ્રાક્ટરોએ એકાએક સ્કૂલના 35થી વધુ બસ ચાલક અને કંડક્ટરોને છૂટા કરી દીધા છે. બસ ચાલક અને કંડક્ટરનો કોઈ વાંક ન હોવા છતાં તેઓને છૂટા કરી નવા સ્ટાફની ભરતી કરવામાં આવી હોવાની રાવ સાથે ગુજરાત લેબર યુનિયને કલેક્ટરને આવેદન આપ્યું છે અને જલ્દીથી જલ્દી તેઓની સામે પગલાં લેવા માંગ કરી છે. દરમિયાન ભોગ બનનારાઓ ભેગા થઈ સંસ્થા અને કોન્ટ્રાક્ટરો સામે બાય ઊંચી કરી ન્યાય મેળવવા માટે અવાજ ઉઠાવ્યો છે. હા, આજે રજૂઆત વિગ્યો સ્કૂલ જે આવેલી છે, હાઈસ્કૂલ આવેલી છે મગદલા પાસે ટીજીબી હોટલની પાછળ, તેમાં 37 માણસોને કંપની કાઢી, ડ્રાઈવર કંડક્ટર કાઢી અને નવા માણસોને રાખ્યા છે. ત્યાંથી જેટલા બી માણસો રાખ્યા છે અને અમે જૂના બધા પ્રમાણમાં હાવી લાઇસન્સવાળા છે, બેજવાલા છે, કોઈ નશાખોર નથી. આજે 5 વર્ષથી અમે નોકરી કરતા હતા. અમે પગાર વધારાની માગણી કરી, અમને માગણી કાયદેસર કરી, લેબરમાં કેસ ચાલતો હતો અને અમને જાણી જોઈને એમ કે તમે યુનિયન છોડી દેવું તો જ તમને કામ પર રાખીએ એમ કહીને નવા માણસો લાવી દે, એક 10થી બધાને છૂટા રાખી લીધા. પેલા કારીગરને છૂટા કરી નવા માણસો રાખ્યા. જેટલા બી નવા માણસ રાખ્યા એ બધા લાઇસન્સ વગરના છે, હેવી લાઇસન્સ નથી, બેજ નથી અને બધા દારૂ અને ગાંજાના નશાબાર છે. અને તે લોકો આજે નોકરી કરે છે, સ્થાનિક લોકો અમે બહાર બેઠા છે, પોલીસ અમને ત્યાં બેસવા બી દેતી, ધમકાવે છે અને બહાર કાઢે છે. આ શહેરમાં આ સ્કૂલમાં 900 થી 950 બાળકો છે, એને બસમાં લાવવાનું લઈ આવવાનું કામ અમે કરતા હતા. આ બાળકોની બી સલામતી નથી. જો આ નશાખોર આજે ગાંજાવાળા આજે લાઇસન્સ વગરના માણસો નીકળે, બાળકોની સ્કૂલમાં જો બસ એક્સિડન્ટ થશે એના જવાબદાર કોણ? તક્ષશિલામાં જે બનેલો બનાવ આ સ્કૂલમાં બની શકે છે, અને જો બને તો આ લાઇસન્સના જે માલિકો છે એની લાઇસન્સની બસ બંધ કરી દેવી જોઈએ, પોલીસે એને પકડવા જોઈએ અને કાં તો આ સ્કૂલને જો ગુનેગાર ઠેરે તો આ સ્કૂલનું લાઇસન્સ બી બંધ કરવું જોઈએ. હા, લાઇસન્સ વગરના લેબર કોન્ટ્રાક્ટર રાખે છે, બોગસ કોન્ટ્રાક્ટર રાખેલા છે. લાઇસન્સ કોઈની પાસે નથી, એક બી કોન્ટ્રાક્ટર પાસે લાઇસન્સ નથી. આજે અત્યાર સુધીમાં રિવન્યુ બી કર્યું નથી એવા કાગળ અમે આવી પાછા આ કાગળમાં આવેદન પત્રમાં આવ્યું. દશરથભાઈના જણાવ્યા અનુસાર જે નવા બસ ચાલક અને કંડક્ટરો લેવામાં આવ્યા છે તે સંસ્થાના લાયસન્સ અને બેઝ વગરના તેમજ નશાબાજ ડ્રાઈવરો હોવાનો આક્ષેપ કર્યો છે. બિગ વ્યોર હાઈસ્કૂલના સંચાલકો વાલીઓ પાસેથી દર વર્ષે લાખો અને હજારો રૂપિયામાં ફી વસૂલ કરી શિક્ષણની દુકાન પણ ચલાવે છે અને આર્થિક રીતે મજબૂત ડ્રાઈવર કંડક્ટરો તેમજ આયા માસીઓને ઓછો પગાર આપી તેમનું શોષણ કરે છે, જે બાબતે તાકીદે પગલાં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.